हेलो फ्रेंड्स, धोरण 12 में आपणे चैप्टर नंबर 8 जोई रह्या छीए, मानव स्वास्थ्य अने रोगो। एमां आपणे आजे एलर्जी विषे अभ्यास करवानो छे। सौ पहेला तो आपणे जोईए के एलर्जी आपणे कोने कहीए छीए। तो एलर्जी जे छे, आपणे अचानक कोई भी नवी जगह गया छीए तो ત્યાં આપણને ઘણીવાર છીંક આવી જાય છે, નાકમાંથી પાણી નીકળે છે, આંખમાંથી પાણી નીકળે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો એ વખતે અને આપણે એ જગ્યાથી પાછા બીજી જગ્યાએ પરત ફરીએ છીએ તો એ વખતે આપણને થોડોક ટાઈમ સુધી એની ઇફેક્ટ રહે છે, ત્યાર પછી એ રહેતું નથી। તો જ્યારે બહારથી કોઈ દ્રવ્ય આપણા શરીરની અંદર પ્રવેશ પામે છે એ વખતે આપણા શરીરના એની સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને એની સામે પ્રતિચાર આપે છે, જેને આપણે એલર્જી તરીકે ઓળખીએ છીએ। તો આપણે પહેલાં જોઈએ કે એલર્જી એટલે શું। પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહે છે। હવે જેનાથી એલર્જી સર્જાય છે એને આપણે કહીએ છીએ એલર્જી પ્રેરકો। તો એલર્જી પ્રેરકોમાં ધૂળના રજકણો છે, ધૂળની અંદર આવેલી જીવાત, પુષ્પની અંદર જે પરાગાશય ઉપર આવેલું છે પરાગરજ, તે અને પ્રાણીઓનો ખોળો, આ વગેરે જે છે એ એલર્જી પ્રેરકો છે કે જેનાથી એલર્જી થાય છે, બરાબર। હવે આપણે એ જોઈએ કે એલર્જી એટલે બહારથી આવે દ્રવ્ય પ્રતિજન, જેને આપણે એન્ટીજન કહીએ છીએ, તો એના સામે કયા એન્ટીબોડી, કયા પ્રકારના એન્ટીબોડી સર્જાય છે, તો IgE પ્રકારના આપણે જોયું હતું એન્ટીબોડીની રચના, આપણે સમજાવતા હતા એ વખતે આપણે વાત કરી હતી કે એન્ટીબોડીના ટોટલ 5 પ્રકાર છે, તો એમાંથી જે IgE પ્રકારનો એન્ટીબોડી છે એ આ પ્રતિજન સામે સર્જાય છે। આપણે અહીંયા લખીશું એલર્જી માટે જવાબદાર એન્ટીબોડી IgE છે। હવે એલર્જી કેમ સર્જાય છે, કેમ આ પ્રતિચાર અપાય છે એ આપણે જોઈએ, તો કોના દ્વારા, તો આપણા શરીરની અંદર માષ્ટકોષો આવેલા છે। આપણે 11મામાં ભણ્યા છીએ કે તંતુઘટક પેશીની અંદર માષ્ટકોષો આવેલા છે અને આ જે માષ્ટકોષો છે એના સામે એન્ટીબોડી સર્જાય છે, બરાબર। તો અને આ માષ્ટકોષો અમુક રસાયણોનો સ્ત્રાવ કરે છે, એ રસાયણો છે એ આપણે 11મામાં બી ભણ્યા છે, હિસ્ટેમાઇન અને સેરોટોનિન। તો માષ્ટકોષો દ્વારા સર્જાતા રસાયણો જેના કારણે એલર્જી થાય છે, તો કયા કયા રસાયણો છે, હિસ્ટેમાઇન અને સેરોટોનિન। હિસ્ટેમાઇન અને સેરોટોનિન નામના રસાયણો દ્વારા એલર્જી સર્જાય છે। હવે આપણે જોઈશું કે એલર્જીના લક્ષણો, કયા લક્ષણો સર્જાય છે, તો લક્ષણો તરીકે આપણે લઈશું કે છીંક આવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, વગેરે એલર્જીના લક્ષણો છે। હવે આપણે એ જોઈશું કે એલર્જી જે છે એ થાય છે તો એ વખતે આપણે કઈ દવા જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, તો દવાઓ આપણે લખીશું। એક તો છે હિસ્ટેમાઇન ઉત્પન્ન કરે છે એટલા માટે એન્ટી હિસ્ટેમાઇન દવા, સ્ટીરોઇડ
કરી શકીએ છીએ. તો આ એલર્જી વિશે હતું જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ઘણીવાર એક્ઝામમાં 2 માર્ક્સમાં એલર્જી વિશે પૂછાઈ શકે છે. તો આપણે ફરીથી જોઈ લઈએ મુખ્ય એના જે પોઈન્ટ્સ છે કે એલર્જી કોને કહે છે. તો પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા જે પ્રતિચાર જે છે એને આપણે એલર્જી તરીકે ઓળખીએ છીએ. એલર્જીના પ્રેરકો કહીશું તો દૂધના રજકણો છે, જીવાત છે, પરાગરસ છે અને પ્રાણીઓનો ખોળો છે. એલર્જી માટે જવાબદાર એન્ટીબોડી છે IgE. માષ્ટકોષો દ્વારા જે સર્જાતા રસાયણો દ્વારા રસાયણો સર્જાય છે કે જેનાથી એલર્જી પ્રેરાય છે. જે રસાયણોના નામ છે હિસ્ટેમાઇન અને સેરોટોનિન. એલર્જીના લક્ષણો આપણે જોઈએ કે એલર્જી થશે તો કયા લક્ષણો સર્જાય છે. છીંકાવી, નાક અને આંખમાંથી પાણી નીકળે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને દવાઓ તરીકે આપણે એન્ટીહિસ્ટેમાઇન, સ્ટીરોઇડ અને એડ્રેનાલિન જેવી દવાઓનો એલર્જી સામે ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું એલર્જી વિશે. તમે એકવાર વિડીયો પોઝ કરી અને આ લખી લો, ત્યાર પછી આપણે બીજા ટોપિક પર જઈએ. તો હવે આપણે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર વિશે અભ્યાસ કરીશું. શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર જે છે એ છે લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી. હવે એમાં આપણે આજે લસિકા અંગો વિશે અભ્યાસ કરીશું. લસિકા અંગોનું મુખ્ય કાર્ય છે લસિકા કણોનું સર્જન કરે છે, એને પરિપક્વ બનાવે છે અને એનું વિભેદીકરણ કરે છે. લસિકા અંગો જે છે એ 2 પ્રકારના છે, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસનો સમાવેશ થાય છે. અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે જે લસિકા કણ સહિત બધા રુધિર કોષોને સર્જે છે જેની અંદર. થાઇમસની વાત કરીએ તો થાઇમસ હૃદયની નજીક અને છાતીની નીચે ગોઠવાય છે, જેનું કદ જન્મ સમયે જ્યારે બાળક જન્મે છે તો એની અંદર જે થાઇમસ ગ્રંથિ હોય છે એ જન્મ સમયે મોટી હોય છે. જેમ જેમ ઉંમર વધે છે એમ એ નાની થતી જાય છે. આ એક જ એવું અંગ છે કે જે જન્મ સમયે મોટું હોય છે, જેમ જેમ સમય જાય એની ઉંમર વધે એમ એ નાની બનતી જાય છે. દ્વિતીય લસિકા અંગોની વાત કરીએ તો એની અંદર 3 પ્રકારના અંગો છે, બરોળ, લસિકા ગાંઠ અને લસિકા પેશી. બરોળની વાત કરીએ તો બરોળ જે છે એ વટાણાના દાડા જેવું અંગ છે, જે ઇરિથ્રોસાઇટ્સ, ઇરિથ્રોસાઇટ્સ એટલે RBC એનું સંગ્રહ સ્થાન છે. RBCનો સંગ્રહ ત્યાં થાય છે, રક્ત કણો. લસિકા ગાંઠની વાત કરીએ તો લસિકા અને પેશીઓ જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનને એ જકડી રાખે છે અને લિમ્ફોસાઇટ જે છે એને સક્રિય કરે છે. લસિકા પેશીની વાત કરીએ તો લસિકા પેશીનું સ્થાન શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગ અને પાચન માર્ગમાં આવેલું છે, જે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીશું શોર્ટમાં માલ્ટ, MALT, જેનું પૂરું નામ છે મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીશ્યુ. મ્યુકોઝલ એટલે શ્લેષ્મ, એસોસિએટેડ એટલે સંકલિત, લિમ્ફોઇડ એટલે લસિકા, પેશી એટલે ટીશ્યુ, બરાબર, જેનું પ્રમાણ 50% રહેલું છે. ફરીથી આપણે જોઈ લઈએ કે રોગ પ્રતિકારક તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે. તો લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડીનો સમાવેશ થાય છે. લસિકા અંગો જે છે એ લસિકા ગુણોનું સર્જન, પરિપક્વ અને વિભેદીકરણ કરે છે. લસિકા અંગો 2 પ્રકારના છે, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો. પ્રાથમિક લસિકા
શરીરના અંગો પણ બે પ્રકારના છે, અસ્થિમજ્જા અને થાઇમસ. અસ્થિમજ્જાની વાત કરીએ તો એ મુખ્ય લસિકા અંગ છે અને લસિકાકણ સહિત બધા રુધિર કોષોનું સર્જન એટલે કે એની અંદર સર્જાય છે. થાઇમસ જે છે એ હૃદયની નજીક અને છાતીની નીચે આવેલી છે, જે જન્મની સમયે મોટી હોય છે. જેમ જેમ સમય જાય એમ એ નાની બનતી જાય છે. દ્વિતીયક લસિકા અંગોની વાત કરીએ તો એની અંદર બરોળ, લસિકા ગાંઠ અને લસિકા પેશીનો સમાવેશ થાય છે. બરોળ જે છે એ વટાણાના દાણા જેવું અંગ છે, જે ઇરિથ્રોસાઇટ્સ એટલે કે RBC રેડ બ્લડ સેલ રક્તગણોનું મુખ્ય સંગ્રહ સ્થાન છે. લસિકા ગાંઠની વાત કરીએ તો લસિકા અને પેશી જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનને જકડી રાખે છે, લિમ્ફોસાઇટને સક્રિય કરે છે. લસિકા પેશીની વાત કરીશું તો એનું સ્થાન શ્વસન માર્ગ, મૂત્રજનન માર્ગ અને પાચન માર્ગની અંદર આવેલું છે, જે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી જેને કહીએ છીએ એટલે કે MALT મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીશ્યુ, જેનું પ્રમાણ 50% રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એલર્જી અને રોગ પ્રતિકારક તંત્ર વિશે અભ્યાસ કર્યો. બંને વસ્તુ તૈયાર કરી, લખી અને ફોટા પાડીને મને મોકલવાની રહેશે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. વધારેમાં આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.